કેમ છો વિદ્યાર્થી મિત્રો? આપણે શું કહેવાય કે નિયમિત પ્રવેગિત ગતિ, ખરેખર નિયમિત પ્રવેગિત ગતિનો મતલબ શું? પ્રવેગિત ગતિ સમજવા, પ્રવેગ એટલે કે કોઈ બી પદાર્થ ગતિ કરતો તેનો કંઈક પ્રવેગ હોય તો આપણે એને પ્રવેગિત ગતિ કહીએ. અંદર એમાં નિયમિતનો મતલબ શું નીકળે છે કે જે બી ગતિ છે એની પ્રવેગિત, એ પ્રવેગનું મૂલ્ય શું રહેવું જોઈએ? અચળ રહેવું જોઈએ, એટલે તેને નિયમિત કહેવાય. બરાબર. હવે નિયમિત પ્રવેગનો મતલબ એટલે કે અચળ પ્રવેગ કહેવાય. અચળ પ્રવેગનો મતલબ શું નીકળે કે પદાર્થ, બરાબર, જે પણ ગતિ કરે છે એની અંદર એની ઝડપમાં જે વધારો મળે છે તો તેના વેગનો જે ચેન્જ મળે છે, આપણને વધારો મળે છે, ફેરફાર જે મળે છે એ કેવો છે? અચળ છે. કેમ? કારણ કે પ્રવેગનો મતલબ શું થાય? વેગના ફેરફારનો સમયદર, એટલે કે સમયદર માટે વેગના ફેરફારનું મૂલ્ય તમને કેવું મળે છે? અચળ મળે છે. એટલે તમે કોઈ પણ સમય અંતરાલમાં વેગનો વધારો ચેક કરશો અંદર તો તમને વેગનો વધારો જે ખરો એ કેવો મળશે? એક સરખો મળશે અંદર. સમજી ગયા કે ના સમજી ગયા અંદર? બરાબર. તો નિયમિત પ્રવેગી ગતિ શું છે ખબર પડી ગઈ. હવે કોઈ પદાર્થ જ્યારે નિયમિત પ્રવેગી ગતિ કરતો હોય તો એના સમીકરણો આપણે શું કહેવા છે? મેળવવાના છે. અને મેળવવા માટેની ત્રણ રીતો છે. એમાંની અત્યારે જે રીત આપણે જોઈ રહ્યા છીએ તમે નવમામાં પણ ટ્રાય કરી હશે કે આલેખની મદદથી આપણે કેવી રીતે શોધવું હોય તો શોધી શકીએ છીએ અંદર. બરાબર છે. આપણે ત્રણ રીતે જોવાનો ટ્રાય કરીશું અંદર, જો શક્ય હશે તો અંદર, કે ભાઈ આલેખની રીતે બી જોઈશું, બરાબર, ગાણિતિક રીતે બી જોઈશું, અને બીજું એક આપણને ઉદાહરણનો દાખલો આપે છે જેમાં સંકલન અને વિકલન સંદર્ભમાં આપણને શું કહેવાય? ડેરિવેશન આપ્યું છે. તો તને તને આપણે આ વિડીયોમાં શું કરવાનો પ્રયત્ન કરીશું? કવર કરવાનો ટ્રાય કરીશું અંદર. બરાબર છે. તો અહીંયા આગાડી આ નિયમિત પ્રવેગી ગતિના સમીકરણની જરૂરિયાત કેમ પડે છે? તો વાસ્તવમાં એવું છે કે આપણે વ્યવહારમાં કોઈ પણ એપ્લિકેશન જોતા હોય તો મૂળભૂત ત્રણ ક્ષેત્રો છે જે સંરક્ષિત ક્ષેત્રો છે અંદર. બરાબર. એમાં આવે છે ગુરુત્વાકર્ષણ બળ, બરાબર, ગુરુત્વાકર્ષણનું ક્ષેત્ર, વિદ્યુતનું ક્ષેત્ર, ચુંબકીયનું ક્ષેત્ર. તો આવા બધા ક્ષેત્રોમાં શું કે પદાર્થ ખરો આપમેળે અચળ પ્રવેગી ગતિ કરતો હોય છે અંદર, એટલે કે નિયમિત પ્રવેગી ગતિ કરતો હોય છે. અને એવા કિસ્સામાં એની સાથે સંકળાતા સૂત્રો આપણી પાસે હોય તો એની સાથે સંકળાયેલી રાશિઓને આપણે આરામથી શું કહી શકીએ? કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ અંદર. સમજ પડે છે આટલો પાર્ટ? બરાબર. તો જ્યારે પણ આનું આપણે શરૂઆત કરીએ તો સૌથી પહેલાં આપણે ધારણા કરવાની છે અંદર કે ધારો કે કોઈ કણ ખરો એ એક્સ દિશામાં અચળ પ્રવેગ એથી સુરેખ ગતિ કરે છે. આ ચેપ્ટર આપણું શું છે? એક પરિમાણનું છે, એટલે કે વન ડાયમેન્શનનું છે. એટલે આપણે અહીંયા આગળ સુરેખ ગતિને ધ્યાનમાં લીધેલી છે અંદર. બરાબર. અને એનો પ્રવેગ કેટલો છે ભાઈ? એ અચળ છે. તો જ્યારે પણ તમે શું કહેવાય કે ધન પ્રવેગ હોય, બરાબર છે, તો એ સુરેખ દિશામાં ગતિ કરતું હોય તો અચળ પ્રવેગનો મતલબ શું? વેગના ફેરફારનો દર એક છે. એટલે તમને એમનો ગ્રાફ કેવો મળશે? આવી રીતના સીધો ગ્રાફ મળશે અંદર. અને એના માટે ધારણા લેવાની છે કે ધારો કે ટી બરાબર શૂન્ય સમય વેગનું મૂલ્ય કોઈક વી ઝીરો છે જે ગ્રેટર દેન ઝીરો છે, એટલે કે શૂન્ય નથી ભાઈ, કોઈક છે મૂલ્ય અંદર, બરાબર, અને શૂન્ય. તો ભાઈ શૂન્ય લગતા આપણને વાર કેટલી લાગે અંદર? સમજ પડે છે ને દરેક જણા આટલો પણ? હા કે ના? અને કોઈ ટી બરાબર ટી સમય આપણે જોઈએ છે ત્યારે એનો વેગ આપણને કેટલો મળે છે? વી મળે છે અંદર. તો તમે એનો આ રીતના જ્યારે ગ્રાફ પ્લોટ કરો ત્યારે ટી આ હંમેશા એક્સ એક્સિસ પર આપણે ટાઈમ લેવાનો અને અહીંયા આગળ તમારે અંતર છે, ઝડપ છે, જે લેવાનું થાય તે લેવાનું થશે અંદર. બરાબર છે. અને તમારે અહીંયા આગળ શું બતાવી દેવાનું? વી ઝીરો બતાવી દેવાનું, અહીંથી એક લાઈન બતાવી દેવાની, અને આ જે લાઈન ખરી એને આપણે શું કહીશું? વી કહીશું અંદર. પછી એના રિગાર્ડિંગ જે સમય ખરો ટી થશે, ના તો ટી બરાબર ઝીરો છે જ અંદર. હા કે ના? સમજ પડી ગઈ. અને પછી અહીંથી તમારે શું કરવાનું છે? કાટકોણ ત્રિકોણ બનાવવાનો પ્રયત્ન કરવાનો છે. તમારી આ રીતે ફિગર એક બની જશે અંદર. સમજી ગયા કે ના સમજી ગયા દરેક જણા આટલો ભાગ? હા કે ના? હવે એક વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે અંદર. બરાબર. આપણને છે ને સ્લોપ કહેવાય, સ્લોપને ઘણી બીજી ભાષામાં આપણે ઢાળ કહીએ છીએ. તો જ્યારે પણ તમને કોઈ આલેખ શું કહેવાય કે આ રીતે સુરેખ મળતો હોય તો આપણે શું કરવાનું હોય છે? એનો ઢાળ શોધવાનો છે. ઢાળમાં તમારે શું કરવાનું કે આલેખ પરના કોઈ પણ બે બિંદુઓ લઈ લેવાના. શું કરવાના? કોઈ પણ બે બિંદુઓ, બંને બિંદુઓમાંથી વર્ટિકલ લાઈન ડ્રો કરવાની આ રીતના, બરાબર, જે એક્સ અક્ષને લંબ હોય, અને એટલા સમક્ષિતિજ લાઈનો ડ્રો કરવાની જે વાય અક્ષને લંબ હોય અંદર. બરાબર છે. તો એનાથી તમને શું મળશે? કાટકોણ ત્રિકોણ મળશે. આ રીતે બાય ડિફોલ્ટ મળશે જ જ્યારે પણ સુરેખની વાત થશે ને ત્યારે અંદર. અને આ બે પોઈન્ટ કયા લેવા? તમારી પર આધાર. જે લેવા તારે, કોઈ કે સર મેં આ બે લઉં ચાલે? ચાલે ભાઈ, કોઈ પ્રોબ્લેમ નથી, લઈ લો તો બહુ સારું, એકમાં જ કામ પતી જાય આપણું અંદર. સમજ્યા કે ના સમજ્યા દરેક જણા આટલો પાર્ટ? હા કે ના? બરાબર છે. ચાલ હવે આપણે આપણા મેઇન પોઈન્ટ્સ પર વાત કરીએ. ઢાળ છે શું અંદર? બરાબર. ઢાળ કશું નથી, આ તમારી જે સામેની બાજુ છે, બરાબર, જો આ કાટકોણ ત્રિકોણ થયો તો આ ખૂણો કન્સિડર કરતા હોય તો આ સામેની બાજુ થાય ને આ પાસેની બાજુ થાય તો એનો ગુણોત્તર છે ખાલી, બીજું કંઈ છે એની અંદર. જ્યારે પણ તમારે આલેખ પરથી ઢાળ શોધવાનો હોય એટલે તમારે શું લેવાનું? વાય અક્ષમાં થતો ફેરફાર ભાગ્યા એક્સ અક્ષમાં થતો ફેરફાર. એટલે તમને ઢાળનું સૂત્ર શું મળશે? ડેલ્ટા વાય ભાગ્યા ડેલ્ટા એક્સ મળશે. હવે તમે આ આકૃતિ પ્રમાણે જોવા જાઓ તો ડેલ્ટા વાય
y તમારો શું થાય છે ભાઈ v 0 થી v થાય છે એટલે તફાવત શું થયો v માઈનસ v 0 થયો કે ના થયો તો લખી દો v માઈનસ v 0 અને ભાગ્યા અહીંયા ગરે શું આવશે t માઈનસ t 0 થશે કે નહીં થાય અંદર હવે t 0 તો 0 જ હતો એટલે કોઈ લખવાની જરૂર છે હા કે ના સમજ પડે છે તો અહીંયા ગરે તમે ધ્યાનથી જોવો તો તમને સૂત્રમાં શું મળ્યું ભાઈ ફાઇનલી બરાબર v માઈનસ v 0 ડિવાઇડ બાય t મળ્યું કારણ કે માઈનસ 0 કહો તેનું એ હવે આ સૂત્ર હકીકતમાં હતું કોનું પ્રવેગનું હતું તો તમને શું મળશે પ્રવેગ મળશે કે નહીં મળે અંદર હા કે ના એટલે તમને v વર્સિસ t નો જો ગ્રાફ દોરતા હોય તો v વર્સિસ t ના ગ્રાફનો ઢાળ ખર તમને શેનું મૂલ્ય આપે છે પ્રવેગનું મૂલ્ય આપે છે અને એવી રીતે v વર્સિસ t નો જે તમારો ગ્રાફ છે એમાં તમે શું કરો આ છેલ્લો પોઈન્ટ છે એને અહીંયા આગળ જોઈન કરી દો અને આને આ રીતે કરો તો તમને એક આ શું મળે છે ચતુષ્કોણ મળે જ કે નથી મળતો આયો હા કે ના બરાબર છે હવે આ ચતુષ્કોણથી ઘેરાતું જેટલું પણ ક્ષેત્રફળ ખરું એ ક્ષેત્રફળ તમને શેનું મૂલ્ય આપશે સ્થાનાંતરનું મૂલ્ય આપશે શેનું મૂલ્ય આપશે સ્થાનાંતરનું મૂલ્ય આપશે આ બધી વસ્તુ નવમામાં તમારા સબ્જેક્ટમાં આવી ચૂકેલી છે પણ છતાં પણ મેં તમને રિવાઇઝ કરાવતો જઉં છું જોડે જોડે અંદર બરાબર તો વી વર્સિસ ટીના ગ્રાફની બે લાક્ષણિકતા ખબર પડી ગઈ કે તમે ઢાળ શોધો તો તમને એનું પ્રવેગનું મૂલ્ય આપે અને તમે એની નીચે ઘેરાતા ક્ષેત્રફળનું મૂલ્ય શોધો અંદર બરાબર છે તે તમને શેનું મૂલ્ય આપે છે ભાઈ સ્થાનાંતરનું મૂલ્ય આપે છે અંદર સમજી ગયા કે ના સમજી ગયા અંદર બરાબર તો સૌથી પહેલા આપણે ભાઈ આલેખ દોરી દેવાનો પછી એક્સ દિશામાં ભાઈ અચળ વેગથી ગતિ કા છે લખી દેવાનું પછી મેં તમને કીધું કે ટી બરાબર 0 સમયે ધારો કે નો વેગ વી 0 છે પણ આ વસ્તુ લખવાની રહી ના જાય વી 0 ગ્રેટર ધેન 0 ભાઈ વી 0 લેવો શું એ તો કેવો પડે ને અંદર બરાબર તો આપણે એનું લોકેશન ક્યાં છે કહી શકીએ ને કમ્પ્લીટ રીતે અંદર બરાબર ચલો હવે આપણે જાણીએ છીએ કે અહીંયા ગાડી કોણ ખરો એ કેવી ગતિ કરે છે અચળ પ્રવેગી ગતિ કરે છે તો કોઈ પણ સમયગાળામાં કણનો સરેરાશ પ્રવેગ અને પ્રવેગ સમાન થશે અંદર એટલે કે તમે સરેરાશ પ્રવેગ કહો તત્કાલીન પ્રવેગ કહો કે કોઈ બી પ્રવેગ કહો પ્રવેગનું મૂલ્ય ફિક્સ જ રહેશે કારણ કે અચળ છે ભાઈ બરાબર છે તો સ્વાભાવિક વસ્તુ જેમાં ફેરફાર થાય તો આપણને બધા જવાબ અલગ અલગ મળે ને પણ ફેરફાર જ ના થતો તો જવાબ ક્યાં અલગ અલગ મળવાના છે અંદર આઈડિયા આવે જ કે નથી આવતા બરાબર તો આપણે અહીંયા ગાડી પ્રવેગને ઢાળ પરથી શોધવા હોય તો આલેખનો ઢાળ બરાબર શું લખાય પ્રવેગ લખાય અને પ્રવેગનું સૂત્ર શું થશે ભાઈ વી માઇનસ વી 0 ડિવાઇડ બાય ટી થાય જેમાં વીને આપણે શું કહે છે અંતિમ વેગ કહીશું અને વી 0 ને આપણે શું કહીશું પ્રારંભિક વેગ કહીશું હવે આ સૂત્રમાં તમારે શું કહ્યું ભાગ્યા ટી હતો ને એને ડાબી જમણી બાજુથી ડાબી બાજુ લઈ આવે છે કોની જોડે એ જોડે તો એ ગુણ્યા ટી થાય બરાબર શું થશે વી માઇનસ વી 0 આ માઇનસ વી 0 ને બી આમ બાજુ મોકલી આપો તો શું થશે વી સોરી વી બરાબર વી 0 વત્તા એટી થાય કે ના થાય તો આ તમને શું મળી ગયો પ્રવેગિત ગતિનું પહેલું સમીકરણ મળી ગયું અંદર હા કે ના તો તમને નવમાનું કદાચ યાદ હોય તો આપણે આ સમીકરણ લેતા હતા પહેલું વી બરાબર વી 0 પ્લસ એટી અને આ વસ્તુ આપણે કોના પરથી કરે છે આલેખ પરથી કરે એટલે ખાસ વસ્તુ છે કે આલેખનો ઢાળ લખવાનું ભૂલાય ના આપણે ઢાળ પરથી આ વસ્તુ લખીએ છીએ અંદર સમજ પડે જ કે નથી પડતો પાડાટલો હા કે ના પછી મેં તમને બીજું કીધું હતું કે ભાઈ તમે ક્ષેત્રફળ શોધો તમને શેનું મૂલ્ય આપે સ્થાનાંતરનું મૂલ્ય આપે તો એ જ કહે છે કે હવે ટી સમયમાં કને કરેલું કુલ સ્થાનાંતર વી વર્સિસ ટીનો જે આલેખ ખરો એનાથી ઘેરાતો પ્રદેશ ઓ એ બી સી ડી ઓ જેટલું થશે તો તમે આકૃતિમાં જોઈ શકો છો ઓ એ બી સી ડી ઓ આનાથી ઘેરાતું જીભ કુલ ક્ષેત્રફળ એ બરાબર થશે હવે આવો આકાર ખરો બરાબર તો જો આ બે બાજુઓ સમાંતર બાજુઓ છે બરાબર છે અને બાકીની કેવી છે ભાઈ અસમાંતર છે તો આને આપણે શું કહીએ છીએ ટ્રેપેઝિયમ કહે છે ગુજરાતીમાં મને નામ નથી યાદ આવતું પણ ટ્રેપેઝિયમ શેપ કહેવાય અંદર બરાબર કે જેની કોઈ પણ એક સામસામેની બાજુ કેવી એકબીજાને સમાંતર હોય તો એના માટે ક્ષેત્રફળનું સૂત્ર આપણે શું લખતા હતા 1/2 બરાબર ગુણ્યા લંબ અંતર લખતા હતા બે બાજુઓ વચ્ચેનું અને બ્રેકેટમાં શું લખતા હતા આ જે બે સમાંતર બાજુઓ છે એમનો આપણે શું લેતા સરવાળો લેતા હતા તો આકૃતિ પરથી આપણે લખીએ તો સૂત્ર શું ભાઈ 1/2 ગુણ્યા ઓડી થશે બે સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર ઓડી લખો કે પછી તમે એસી લખો એક જ વસ્તુ થશે અને ગુણ્યા બે સમાંતર બાજુઓ કઈ કઈ થશે એક તો ઓએ થશે અંદર બરાબર અને વત્તા કઈ થશે તમારી બીડી થશે કે નહીં થાય અંદર હા કે ના સમજ પડે છે દરેક જણે આટલો પાર્ટ ચલો 1/2 હવે ઓડી તમારો થયો શું સમય ટી થયો તો અહીંયા ગાડી ટી લખી દો બ્રેકેટમાં ઓએ ઓએ એટલે શું થયો વી 0 નું મૂલ્ય થયું અંદર તો વી 0 લખી દો અને બીડીની વાત કરો તે કેટલું થયું ભાઈ વી થયું તો અહીંયા ગાડી વી લખી દો અંદર સમજ પડે છે કે નથી પડતો પાર્ટ દરેક જણને હા કે ના બરાબર તો તમને એક્સ બરાબર અહીંયા ગાડી ઇક્વેશન શું મળશે ભાઈ વી સોરી
एक्स बराबर वन बाय टू बराबर पछी टी मल्यु तू अने शू मल्यु तू वी प्लस वी जीरो मल्यु के ना मल्यु अंदर हाँ के ना वी जीरो प्लस वी लखो के वी प्लस वी जीरो लखो वस्तु तो एक नी एक छे अंदर बराबर हवे तमारी पासे पहेलू समीकरण हतुं वी बराबर वी जीरो प्लस एटी तो अहीं गाड़ी लखी काढो अंदर बराबर तो एक्स बराबर शू मळशे वन हाफ टी बराबर वी नी जगह शू लखीए छीए आपणे वी जीरो प्लस एटी अने फरी वार वी जीरो आवशे हवे वी जीरो अने वी जीरो बे भेगा थई जाय तो तमने जवाब शू मळशे 2v0 મળે કે ના મળે તો x બરાબર તમને શું મળશે 1/2t 2v0 અને વત્તા શું મળશે તમને 8t મળશે હવે શું કરો t અને ભાગ્યા 2 ને અંદર ગુણી નાખો અંદર તમારું બરાબર તો x બરાબર સૂત્ર શું થશે અંદર 2v0t ભાગ્યા 2 બગડી બગડી ઉડી ગઈ હા કે ના બરાબર અને વત્તા શું થશે t ભાગ્યા 2 t ભાગ્યા 2 टी भाग्या बे अने शू मळशे एटी मळशे बराबर छे तो टी गुण्या टी रे टी नो वर्ग बाय वन हाफ थई जाय तो आम फाइनली तमने एक्स नुं सूत्र शू मळ्युं भाई वी जीरो टी प्लस वन हाफ एटी स्क्वेर मळ्युं के ना मळ्युं अंदर तो आपणे आवुं बीजुं सूत्र लेता हता के नहोता लेता अंदर हा के ना बराबर तो आ रीते आपणे जुओ बे सूत्र तो मेळवी लीधा हवे वध्युं कयुं खाली त्रीजुं वध्युं आपणा माटे अंदर बराबर छे हवे अहींया आगळी वात कहे छे के तमे ज्यारे सरेराश प्रवेग लो बराबर सॉरी सरेराश वेग लो छो तो ए व्याख्या प्रमाणे तमे आवुं लखवुं होय तो लखी शको छो अंदर बराबर हवे एक वस्तु ध्यान राखो मैं तो तमने एवुं कीधुं हतुं भई सरेराश वेग शोधवो होय तो आपणे शुं लेता कुल स्थानांतर भाग्या कुल समय कहेता हता बराबर बधा वेगोनो आपणे सरवाळो भाग्या बे नहोता करता पण एवुं होय छे एक्चुअलमां के पदार्थ जो नियमित प्रवेगी गति करतो होय तो तमे वी प्लस वी जीरो भाग्या बे करो बराबर के पछी तमे कुल स्थानांतर भाग्या समय करो बन्नेनो जवाब तमने क्यो मळशे सरखो मळशे केम कारण के अहींया गाड़ी पदार्थ खरो नियमित गति करे छे नियमित प्रवेगी गति करे छे अंदर समझ पड़े छे एटले आम आपणे सरेराश वेगनी व्याख्या प्रमाणे लखीए तो आपणे झड़प बराबर शुं लखता था अंतर भाग्या समय लखता था तो अंतर बराबर शुं थाय झड़प गुण्या समय थाय के ना थाय अने झड़प कई लेवाय छे सरेराश झड़प तो सरेराश झड़प आपणे शुं लखी शके वी प्लस वी जीरो भाग्या बे लखाय के ना लखाय अंदर समझ पड़े छे અને બીજું તમે જે પહેલું સમીકરણ લાયા હતા અહીંયા આગળ બરાબર વી બરાબર વી ઝીરો પ્લસ એટી ત્યાં આગળ ટીને સૂત્રનો કરતા બનાવો તો શું થાય વી માઇનસ વી ઝીરો બાય અને ભાગ્યા શું થશે એ થશે અંદર તો બસ થઈ ગયું તો હવે એક્સનું જે સમીકરણ છે એમાં વી પ્લસ વી ઝીરો ભાગ્યા બે તો છે અને ટીની જગ્યાએ આપણે સમીકરણ શું મૂકવાનું છે વી માઇનસ વી ઝીરો ભાગ્યા એ મૂકવાનું છે તો જો એ વત્તા બી અને એ ઓછા બી છે તો કઈ આઈડેન્ટિટી લાગે વી સ્ક્વેર માઇનસ વી ઝીરો સ્ક્વેર લાગે કે ના લાગે અને ભાગ્યા ટુ એ છે ને આમ બાજુ મોકલી દો તો ટુ એ એક્સ થઈ ગયું તો આ ત્રીજું સમીકરણ આપણું થઈ ગયું અંદર સમજી ગયા કે ના સમજી ગયા તો આ રીતે આપણે પ્રવેગિત ગતિ માટેના જે ત્રણ ઇમ્પોર્ટન્ટ સમીકરણ હતા એ આલેખની મદદથી આ રીતે શોધવા હોય તો આપણે શોધી શકીએ છીએ અંદર સમજી ગયા કે ના સમજી ગયા અંદર બરાબર તો તમારા માટે શું કહે કે મોટા ક્વેશ્ચન હોય તેના માટેનો મોસ્ટ હેવી ક્વેશ્ચન બની જતો હોય છે અંદર બરાબર ત્યાર પછી આપણે વાત કરીએ અંદર કે આ જ ક્વેશ્ચનમાં આપણે વાત કરીએ કે નિયમિત ગતિના સમીકરણો આપણે આલેખ વગર મેળવવા હોય તો શું કરીએ અંદર તો તમારે સૌથી પહેલાં જે સ્ટાર્ટિંગનું વર્ણન છે એનું એ જ રાખવાનું છે આલેખ તમારે માત્ર દોરવાનો નથી શરૂઆત ક્યાંથી કરે છે કે પ્રવેગની વ્યાખ્યા પરથી કોની પરથી પ્રવેગની વ્યાખ્યા પરથી સમજ પડે છે પેલામાં શું લખતા હતા આલેખના ઢાળ પરથી એવું લખતા હતા પણ આપણે પ્રવેગની વ્યાખ્યા પણ જાણીએ છીએ તો પ્રવેગની વ્યાખ્યા પરથી શું થશે ભાઈ વી માઇનસ વી ઝીરો ભાગ્યા ટી થશે સિમ્પ્લિફાઈડ જે આમાં કર્યું તો એવી રીતે કરવાનું થશે કે નહીં થાય અંદર હા કે ના એમ આલેખની રીતમાં એમાં તફાવત નથી ખાલી અમુક શાબ્દિક જે વર્ણાત્મક વર્ણન કરવું એ જ તમારે શું કહેવું છે બદલવાનું છે અંદર સમજી ગયા કે ના સમજી ગયા તો તમને સૌથી પહેલાં તો શું કહે વી ઇક્વલ ટુ વી ઝીરો પ્લસ એટી ઇક્વેશન મળી જશે આ રીતે અંદર સમજ પડી ગઈ દરેક જણા આટલો પણ બરાબર હવે આપણે શું કહેવું છે અંતરનું ઇક્વેશન લાવવાનું છે અંદર એટલે કે એક્સનું ઇક્વેશન લાવવાનું છે અંદર તો એક્સનું ઇક્વેશન લાવવા માટે આપણે કરીશું શું અહીંયા ગાડી અંદર બરાબર છે કે એક્સ જે ખરો એના માટે તમારે શું કરવું પડે કે જે પેલું સરેરાશ ઝડપની વાત કરી હતી એ તમારે લખવાની કે એક્સનું સીધે સીધું સરેરાશ ઝડપવાળું સૂત્ર લખી દેવાનું શું હતું વી પ્લસ વી ઝીરો ભાગ્યા બે ગુણ્યા ટી હતું હા કે ના એમાં તમે શું કરો વીનું જે સૂત્ર સમીકરણ એકમાં મળ્યું તે આમાં સીધું મૂકી દો એટલે યાદ રાખવાનું છે કે એક્સવાળું સૂત્ર તમારે બે વાર ઉપયોગ કરવાનું થશે જ્યારે તમે ગાણિતિક રીતે કરતા હોય ત્યારની વાત છે અંદર બરાબર તો એક્સ બરાબર શું થશે આ વીની જગ્યાએ તમે મૂકે વી ઝીરો પ્લસ એટી વત્તા વી ઝીરો ભાગ્યા બે અને ગુણ્યા શું આવશે ટી આવશે કે નહીં આવે અંદર હા કે ના સમજ્યા હવે તમે શું કરો આ બે ખરો એને સામે મોકલી દો અંદર ક્લિયર તો સોરી બેને સામે નથી મોકવા કારણ કે આપણે એક્સ એકલો જ રાખતા હતા અંદર
બરાબર હવે થોડુંક સિમ્પ્લિફાઈડ કરો તો x બરાબર શું થશે v0 v0 અને ગુણ્યા t કરો એટલે 2v0t અને એને ભાગ્યા 2 આવશે વત્તા at ભાગ્યા 2 તો હતું અને ગુણ્યા t થયું થઈ ગયું સૂત્ર આ બગડી બગડી ઉડી ગઈ એટલે v0t અને પ્લસ 1/2 at સ્ક્વેર આપણને સૂત્ર મળી ગયું બરાબર અને ફરીવાર એ જ સરેરાશની ઇક્વેશન તમારે યુઝ કરવો છે v પ્લસ v0 ભાગ્યા 2 ગુણ્યા t અને એમાં t ને સૂત્રનો કરતા બનાવવાનો છે અંદર સમજી ગયા હવે તમે ધ્યાનથી ત્રણે ત્રણ સમીકરણ પર ધ્યાન આપશો અંદર તો તમને ખબર પડશે કે પહેલું સમીકરણ ખરું ને એની અંદર શું કહેવાય x નથી આવતો એટલે તમને કોઈક માહિતી એવી હોય કે જેમાં x નું મૂલ્ય ના આપ્યું હોય તો સિલેક્શન કરવાની વધારે પ્રાયોરિટી કોને મળે છે આ સૂત્રને મળે છે અંદર સમજ પડે છે કે નથી પડતો પાર્ટનર એક્ઝામને હા કે ના બીજું જે સૂત્ર છે એમાં તમે જો ધ્યાન આપો બરાબર તો એની અંદર શું કહેવાય કે તમને અંતિમ વેગ નથી મળતો એટલે કે v નથી આવતો અંદર અને ત્રીજા સૂત્રની વાત કરીએ તેમાં સમય નથી આવતો એટલે આપણે જોવાનું કે જ્યારે પ્રશ્ન આપ્યો છે એમાં આપેલ માહિતી પ્રમાણે કયો ડેટા આપેલો છે અને કયો નથી આપ્યો જે નથી આપ્યો તો એના રિગાર્ડિંગ આપણે સપોઝ સમય ના આપ્યો હોય તો મેં પ્રાયોરિટી કોને આપીશ આ સૂત્રને આપીશ અંદર સમજ્યા કે ના સમજ્યા તો મારા માટે દાખલા ગણવા કેવા થઈ જશે એકદમ સરળ થઈ જશે અંદર સમજી ગયા કે ના સમજી ગયા અંદર હા કે ના બરાબર હવે આ જ રીતે આપણે શું કહેવાય કે સેમ ટુ સેમ ક્વેશ્ચન આપણે ડિરાઈવ કરવાનો છે પણ કોના માટે કરવાનો છે અંદર બરાબર કે આપણે શું કહેવાય કે જે ક્વેશ્ચન્સ કરો અંદર બરાબર સંકલન અને ઇન્ટિગ્રેશનની મદદથી કરવાનો છે અંદર બરાબર પણ આની અંદર થશે શું મેં બેક કરીશ તો થોડુંક એરર આવશે તો મેં બીજા પાર્ટના વિડીયોમાં છે એ દાખલા સાથે કવર કરાવડાવીશ અંદર ઓકે થેન્ક યુ